ભારતની યુવા પેઢીમાં સ્વરોજગારી મેળવવાનો વિશ્વાસ બળવત્તર બનતો જાય છે. એમનો આ વિશ્વાસ તેમણે મેળવેલા ટેકનિકલ અને સોફ્ટ કૌશલ્યને આભારી છે. ગુજરાતનું યુવાધન મોદી સરકારના સ્કિલ ઇન્ડિયાના પ્રયત્નોને બિરદાવી રહ્યું છે. લલિતા વિશ્વકર્મા શાકભાજી વેચનારની પુત્રી છે. અમદાવાદની આઈટીઆઈ સંસ્થામાં એને એક વર્ષ માટે નિઃશુલ્ક મળેલી તાલીમે તેનું જીવન બદલી નાખ્યું છે અને તેનામાં નવા વિશ્વાસનો સંચાર થયો છે. લલિતા એને મળેલા સીવણ મશીન અને એણે અહીં શીખેલી નવીનતમ તકનીકથી ખૂબ જ ખુશ છે. અમદાવાદની આ આઈટીઆઈ દેશની સૌપ્રથમ 5-સ્ટાર રેટિંગ સંસ્થા છે. ઘર પર બહાર હમ પ્રાઇવેટ શીખેંગે તો મમ્મી પાપા કે લીએ ભી ખર્ચે મેં પ્રોબ્લમ બહુ ખર્ચા હોતા ઇસકા ઓર યહાં પે યાની સરકાર કી તરફ સે જો નરેન્દ્ર મોદી યાની દે રહે હમે યે સુવિધા ઇસસે હમે યે ફાયદા હો રહા હૈ કે હમ યહાં આકે સીખ પા રહે હૈ. યહાં પે ઇતની સેફ્ટી ભી રહેતી હૈ હમારી ઓર ઇસસે ફ્યુચર ભી અચ્છા બનતા હૈ. યહાં સે હમકો જોબ પ્લેસમેન્ટ ભી મિલતા હૈ ઓર પહેલે જબ મેં યહાં પે આઈ થી તો મુજે કુછ પતા નહીં થા મતલબ મશીન ક્યા હૈ ઉસમે સિલાઈ કૈસે હોતી હૈ. યહાં કે મેને બહોત કુછ સીખા હૈ. અહીંના અન્ય એક બ્યુટી પાર્લરના કોર્સની પણ ભારે માંગ છે. તાલીમાર્થીઓને અહીં અપાતી સુવિધાઓ અત્યંત પ્રભાવી છે. તાલીમ બાદ મોટાભાગના તાલીમાર્થીઓ પોતાનું બ્યુટી સલૂન ખોલવા માંગે છે. સંસ્થા પણ તાલીમાર્થીઓ માટે સારી નોકરી સુનિશ્ચિત કરે છે. મેં અભી ફિલહાલ અભી 6 મહિના મુજે યહાં પે હુઆ ફિર ભી મેં ઘર પે બેઠ કે ઓર્ડર લેતી હું ઓર મેરી ઇન્કમ 5-6 હજાર હૈ ઓર યે સાલ ખતમ હોને કે બાદ મુજે યહાં સે આઈટીઆઈ સે પ્લેસમેન્ટ મિલતી હૈ વહાં જોબ કા ઓફર ભી અચ્છા સા મિલતા હૈ. અગર મેં જોબ કરના ચાહતી હું તો ઠીક હૈ વરના ઘર બેઠ કે ભી મેં યે કમા સકતી હું ઓર મેરી મંથલી ઇન્કમ 10-15 તો મેં કમાઈ સકતી હું. મહિલાઓ કે લીએ કોઈ ફીસ નહીં હૈ. હમ લોગ ક્યા કરતે ઉનકી ટ્રેનિંગ કે બાદ લાસ્ટ 1-2 મહિને તક ઓનલાઈન જોબ કે લીએ ભી ભેજતે હૈ ઓનલાઈન જોબ ટ્રેનિંગ કે લીએ ઓર ફિર યહાં પે એક પ્લેસમેન્ટ સેલ ભી હૈ. જમાના વેલ્યુ એડિશન કા હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભી ઇસ બાત પર જોર દેતે હૈ કે સ્કિલ ઇન્ડિયા કે તહેત જો યુવા હૈ ઉનકા કૌશલ વિકાસ તો કિયા હી જાય લેકિન સાથ હી સાથ જો વેલ્યુ એડિશન કે તહેત ઉન્હે સોફ્ટ સ્કિલ ભી સિખાઈ જા સકે ઓર યહાં પે મણિનગર કે અંદર હમ દેખ રહે હૈ કે યુવાઓ કો કાફી હદ તક સ્કિલ ઇન્ડિયા કે તહેત ટ્રેનિંગ કે સાથ સાથ ઉન્હે સોફ્ટ સ્કિલ્સ ભી સિખાઈ જાતી હૈ તાકે જબ વો કોર્પોરેટ સેક્ટર મેં રોજગાર પાને કે લીએ આગે નિકલે તો વો અપની એક અલગ પહેચાન બના સકે. હમ જો યંગસ્ટર્સ હૈ ઉનકો થોડી નોલેજ ભી હોની ચાહીએ કે હાઉ ટુ વર્ક ઓન કોમ્પ્યુટર. અગર હમ કોમ્પ્યુટર પર વર્ક કરતે હૈ તો ઉસસે ના ડિજિટલ રહેતા હૈ. જૈસે અભી કેશલેસ કી બાત આઈ હૈ તો હમ અગર કેશલેસ કરેંગે તો વો ભી થ્રુ ધ પીસી મીન્સ કોમ્પ્યુટર હી હોગા. તો અગર હમકો કોમ્પ્યુટર નોલેજ હોગી તો જો હમારા નરેન્દ્ર મોદીજી કા ફેસલા હૈ ઉસ પે હમ કુછ કોર્પોરેટ કર સકતે હૈ. આગે મુજે ઓફિસ વર્ક મેં જાના હૈ ઓર યે કોપા મેને ઇસલિએ સિલેક્ટ કિયા ક્યોંકિ કભી કિસી ભી ફિલ્ડ મેં જાના હોતા હૈ તો હમકો કોમ્પ્યુટર સભી ફિલ્ડ મેં કોમ્પ્યુટર જરૂરી હોતા હૈ. માત્ર બાળાઓ જ નહીં છોકરાઓ પણ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર તથા મેન્યુફેક્ચરિંગ જેવા અભ્યાસક્રમોનો ભરપૂર લાભ લઈ રહ્યા છે. કેટલાક તો કોર્સ પૂરો કરીને બીજાને રોજગારી પૂરી પાડી રહ્યા છે. આઈટીઆઈ તેઓને સસ્તી લોન મેળવવામાં પણ મદદ કરે છે. બહુ સારી કંપનીઓ ગુજરાતમાં અભી આ રહી છે તો ઇન્ડસ્ટ્રી લેવલ પર જો ભી બેઝિક નોલેજ હમે ચાહીએ વો હમે ઇસ ઇન્સ્ટિટ્યૂટ સે ઓર ઇસ ટ્રેડ સે મિલ સકતા હૈ. આઈટીઆઈ સંસ્થા વાલોને મુજે મણિનગર વસ્ત્રાલ સંસ્થા વાલોને મુજે લોન દિલાઈ ઉસસે મેને ખુદ કા સ્વરોજગાર ડાલા ધંધા ડાલા ખુદ કા ઉદ્યોગ ડાલા ઉસકે ઉપર અભી મેં કામ કર રહા હું. મેં અભી 4 જણ કો રોજગાર દે રહા હું. બહાર તો પૈસા લેને જાતે બહુત મહેંગા પડતા હૈ ઓર ઇસમે બહુત અચ્છા હૈ હું. મંથલી મંથલી પૈસા નિકલ જાતા હૈ હું. હા વો અચ્છા હૈ કે મેં જાતે યુવાન કો ભી લોગ એક સીડી મિલ રહી હું કામ કરને કી હું કે આગે બઢ સકતી હૈ ઓર દૂસરે કો ભી આગે લા સકતી હું. બિઝનેસ તો મેને અભી 3-4 સાલ સે કિયા હૈ. પહેલે મેં થા યે સર્વિસ હી કરતા થા ઉસકે બાદ મેં મેને યે જોઇન કિયા વાયરમેન ટ્રેડ. ગવર્નમેન્ટ ને જો સબસિડી મેરે કો દી વો પ્રોફિટ હુઆ. 10th કા રિઝલ્ટ આને કે બાદ દૂસરે દિન સે હમારે હમારી પર્ટિક્યુલર વેબસાઇટ હોતી હૈ વો વેબસાઇટ સે બચ્ચે ઓનલાઈન ફોર્મ ભર સકતે હૈ. ફીસ જનરલ ઓર બક્સી પંચ દો લડકે કે લીએ મહિને કે 100 રૂપીઝ ફી હોતી હૈ. વો 6 મહિને કા હમ એક સાથ 600 રૂપિયા ફી લે લેતે હૈ. એટલે મતલબ 1400 કે આસપાસ કી સીટ હૈ યહાં ઓર ઉસકે સામને મેરે વહાં 6-7 હજાર ફોર્મ આતે હૈ. હમેરે વહાં આજ તક 7000 બચ્ચે કો પ્લેસમેન્ટ કરવાયા હૈ યહાં યહાં સે ઓર હમને સ્વરોજગાર કા ભી હમ શિબિર કરકે બચ્ચો કો સ્વરોજગાર કે લીએ ભી હમ ઉસકો મોટિવેટ કરતે હૈ.
પ્રતિવર્ષ 10 લાખ જેટલા યુવાઓ રોજગારી મેળવે છે. ચીન અને કોરિયામાં 60-70% લોકો કૌશલ ધારક છે. એની સરખામણીમાં ભારતમાં માત્ર 3-4% લોકો જ કૌશલ્ય ધરાવે છે. ત્યારે સ્કિલ ઇન્ડિયા યુવા પેઢીને વ્યવહારિક અને કાર્યદક્ષ જાણકારી આપી ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેના અંતરને ઘટાડી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.